नमस्ते विद्यार्थी मित्रों, आजनी आ वीडियो लेक्चर सीरीज में आप प्रकरण चार निश्चायकनु छेल्लू टॉपिक जे छे श्रेणिक अने निश्चायकना उपयोग थी आपणे समीकरण संहतिनो उकेल कई रीते मेळवी शकीए एनी चर्चा करशुं। खूब ज अगत्यनो टॉपिक छे, आवो प्रश्न बोर्डनी परीक्षामां पण पूछाय ज छे, एटले आ प्रश्ननी बधाए खास प्रेक्टिस करवानी छे। तो आजे शुरू करिए नवो टॉपिक, समीकरण संहतिनो उकेल मेळववानी श्रेणिक पद्धति। आज आपणे श्रेणिकना व्यस्त श्रेणिकना उपयोग थी सुरेख समीकरण संहतिनो उकेल आ टॉपिकनी चर्चा करिए। तमारी पासे त्रण समीकरणों आपेला छे। पहलू समीकरण a1x प्लस b1y प्लस c1z बराबर d1, बीजू a2x प्लस b2y प्लस c2z बराबर d2, a3x प्लस b3y प्लस c3z बराबर d3। आमांथी आपणे त्रण શ્રેણિક બનાવીએ। પહેલો શ્રેણિક સહગુણકોનો, એટલે કે એક્સ વાય ઝેડના જે સહગુણકો છે, પહેલા સમીકરણના પહેલી હરોળમાં, બીજા સમીકરણના બીજીમાં અને ત્રીજા સમીકરણના ત્રીજીમાં, એટલે શ્રેણિક એ1 બી1 સી1, એ2 બી2 સી2 અને એ3 બી3 સી3 બન્યું। બીજું સમીકરણ સ્તંભ શ્રેણિક આપણે બનાવીએ। બીજો શ્રેણિક એક્સ વાય ઝેડ જે ચલનો શ્રેણિક છે। હવે આપણે ત્રીજો શ્રેણિક બનાવશું જે અચળ પદોનો શ્રેણિક છે, d1 d2 અને d3। અહીંયાથી આપણે એક શ્રેણિક સમીકરણ મળે છે ax બરાબર b, જ્યાં a b અને એક્સ એ આપણે લખ્યા એ પ્રમાણેના શ્રેણિકો છે। આને આપણે શ્રેણિક સમીકરણ સ્વરૂપે જો લખીએ તો ax બરાબર b, આ એ શ્રેણિક એક્સ અને બી, a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3, x y z d1 d2 d3। આને તમે ગુણાકાર કરો તો a1 x પ્લસ b1 y પ્લસ c1 z બરાબર d1 તમને પહેલું સમીકરણ મળશે। એટલે આ સમીકરણ ax બરાબર bમાં આપણે xની કિંમત શોધવાની છે। તો એક્સને સૂત્ર કરતાં બનાવીએ, એ ઇન્વર્સ થઈ જશે અહીંયા બી, એટલે આપણે એ ઇન્વર્સ શોધીએ અને પછી એનો બી સાથે ગુણાકાર કરીએ તો આપણને એક્સની કિંમત મળી જાય છે। પણ હવે એ ઇન્વર્સ શોધવા માટે પહેલાં આપણે ચકાસવું પડે કે એ સામાન્ય શ્રેણિક છે કે અસામાન્ય। જો સામાન્ય શ્રેણિક છે તો આપણને અનન્ય ઉકેલ મળી શકે છે, પણ જો એ અસામાન્ય શ્રેણિક છે એટલે એનું નિશ્ચાયક શૂન્ય થઈ જાય છે, તો આપણને ખ્યાલ છે કે અસામાન્ય શ્રેણિકને વ્યસ્ત મળતો નથી। તો ત્યાં બે કિસ્સા આવે। પહેલું, જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ 0 થાય તો એ સમીકરણ સહતી સુસંગત નથી અને સાથે એને ઉકેલ અસ્તિત્વમાં નથી એમ કહેશું। પણ જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી 0 મળે છે, એટલે કે 0 મેટ્રિક્સ, શૂન્ય શ્રેણિકની વાત છે અહીંયા, તો એને અનંત ઉકેલ મળશે અને સમીકરણ સંહતિ સુસંગત નહીં બને। તો આ વાત થઈ આપણે શ્રેણિકના વ્યસ્તની મદદથી કેવી રીતે સમીકરણનો ઉકેલ લઈ આવી શકીએ એક્સ બરાબર a ઇન્વર્સ b।
उदाहरण ने मदद थी आपणे आ रीतने वधारे सारी रीते समझिए। उदाहरण 28, श्रेणिक पद्धति थी नीचेना सुरेख समीकरण सहतीनो उकेल मेळवो। पहलू समीकरण 3x - 2y + 3z = 8। बीजू समीकरण 2x + y - z = 1। तीजू समीकरण 4x - 3y + 2z = 4। अहींथी पहला आपणे त्रण समीकरण श्रेणिक बनावशुं, ए बी अने एक्स। ए बनशे बधा ज सहगुणकोनो, तो सहगुणको हमेशा आपणे निशानी साथे लेशुं। 3 - 2 - 3 2 1 - 1 4 - 3 2। बी बराबर अचळ पदों एटले के 8 1 4। एक्स बराबर चलो एक्स वाय झेड। हवे सौथी पहला आपणे शुं करशुं, निश्चायक एने चकासशुं। पहली हारना संदर्भमां विस्तरण करीए, 3 - 2 - 3 + अहींया माइनस छे एटले प्लस थई जशे, 2 - 4 + 4 + 3 - 6 - 4 એટલે આ થયું -1, 4 ને 4 8 2 16 - 6 - 4 એટલે -10 × 3 એટલે -30। તો જવાબ તમને મળશે -17, જે નોટ ઇક્વલ ટુ 0 છે, તેથી અનન્ય ઉકેલ મળે। તો હવે સૌથી પહેલાં આપણે શું કરશું, એ ઇન્વર્સ શોધશું। એ ઇન્વર્સ શોધવા માટે આપણી પાસે બે રીતો છે, એક તો તમે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી કરી શકો, બીજું તમે એડજોઇન્ટના ઉપયોગની મદદથી કરી શકો। તો અહીંયા આપણે સૌથી પહેલાં એના સહ અવયવો લખીએ, a11 - 2 - 3 = -1 = 1। પછી તમને મળશે a12 - 8। આ ગણતરી તમને બધાને આવડે છે, -10। a21 - 5 a22 - 6 a23 - 1 a31 - 1 a32 - 9 a33 - 7। હવે આના ઉપરથી આપણે એડજોઇન્ટ એ લખીએ, આપણે સીધું એ ઇન્વર્સ લખીએ તો એડજોઇન્ટ એના છેદમાં નિશ્ચાયક, -1 ના છેદમાં 17, નિશ્ચાયક -17 આવ્યું છે। એડજોઇન્ટે તમને આ બધી જ સંખ્યાઓને શ્રેણિકમાં લખી દો।
हवे 17 ने काउंट्स में लेवाथी कोई श्रेणीक में लेवाथी कोई फायदो नहीं, केम के आपणे त्या ने उड़ाड़ी सकसू नहीं। तो आने आपणे एम नेम राखीए ने एक्स बराबर ए इनवर्स बी। हम आगळ वधीए, माइनस एक ना छेद में 17, माइनस एक, माइनस पांच, माइनस एक, माइनस आठ, माइनस छ, नौ, बी तमारू अचल पदोनु श्रेणीक 8, 1, 4। हवे अहीं तमारे आ बे श्रेणीकोनो गुणाकार करवो पड़े। गुणाकार करता माइनस आठ, माइनस पांच, माइनस चार एटले थशे माइनस 17, माइनस 64, माइनस छ, प्लस 36 एटले जवाब आवशे माइनस 34, माइनस 80, प्लस 1, प्लस 28 जवाब आवशे माइनस 51। आ गणतरी हवे तमारे बधाए मोढे करवानी छे। श्रेणीकोनो गुणाकार हवे एकदम व्यवस्थित आवड़ी जवो जोईए। हवे जो आ बधा ज 17 ना गुणक छे तो माइनस एक ना छेद में 17 ने आपणे अंदर गुणी दईए, जवाब शुं आवशे 1, 2, 3। आ तमने सेनी किंमत मळी, तमने मळ्युं एक्स बराबर 1, 2, 3। एक्स कयो श्रेणीक छे? एक्स वाय झेड बराबर, એટલે કે શ્રેણીકોની સમાનતા પરથી એક્સ બરાબર 1, વાય બરાબર 2, ઝેડ બરાબર 3। આ તમારી આપેલી સમીકરણ સંહતિના ઉકેલ છે। અહીંયા તમારો દાખલો પૂરો થાય છે। આવી રીતે આપણે આપેલી સમીકરણ સંહતિના ઉકેલ મેળવી શકીએ છીએ, બરાબર છે? તો આવી રીતે તમને સ્વાધ્યાયમાં લગભગ 14 દાખલા આપેલી સમીકરણ સંહતિના ઉકેલ મેળવો એ આપેલા છે। તો આ દાખલાઓ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે। યાદ રાખો, સૌથી પહેલાં એ ઇન્વર્સ શોધો, નોટ ઇક્વલ ટુ 0 મળવું જોઈએ તો જ અનન્ય ઉકેલ મળશે। એ ઇન્વર્સ માટે સૌથી પહેલાં નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0, એના પછી એડજોઇન્ટ એ શોધો। એડજોઇન્ટ એ શોધ્યા પછી એડજોઇન્ટ એ અપોન નિશ્ચાયક એ કરો એટલે તમને એ ઇન્વર્સ મળશે। એ ઇન્વર્સ મળી જાય એના પછી એક્સ બરાબર એ ઇન્વર્સ બી શ્રેણીકના ગુણાકારની મદદથી તમને એક્સની કિંમતો મળી જશે, બરાબર? તો આ વાત થઈ શ્રેણીક અને નિશ્ચાયકના ઉપયોગથી આપેલી સમીકરણ સંહતિના ઉકેલો મેળવવા। હવે બીજા દાખલાઓ તમારી પાસે આ સ્વાધ્યાયમાં આવે છે, જેમાં તમારે જાતે પહેલાં તો સમીકરણ બનાવવા પડશે। કૂટ પ્રશ્ન ટાઈપ દાખલા છે જેમાં તમને શાબ્દિક માહિતી આપેલી હશે, જેમ કે ઉદાહરણ 29, એની રકમ છે 3 સંખ્યાઓનો સરવાળો 6 છે। એટલે આપણે કોઈ પણ 3 સંખ્યાઓ સૌથી પહેલાં તો એક્સ, વાય અને ઝેડ ધારવાની। જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ છીએ, ચાલો અહીંયા ધ્યાન આપશે બધા,
पहला तमने शू आप्यु छे के त्रण संख्याओनो सरवाळो। तो आपणे धारीए के धारो के त्रण संख्याओ एक्स वाय अने झेड छे। पछी त्रणेनो सरवाळो एक्स प्लस वाय प्लस झेड छ छे एમ આપ્યું છે એટલે આ તમારું પહેલું સમીકરણ બન્યું। જો ત્રીજી સંખ્યાને ત્રણ વડે ગુણી તેમાં બીજી સંખ્યા ઉમેરીએ છીએ તો ત્રીજી સંખ્યા એટલે ઝેડ એને ત્રણ વડે ગુણવાનું છે એટલે થ્રી ઝેડ પ્લસ બીજી સંખ્યા એટલે વાય તો જવાબ અગિયાર મળે છે। બીજું સમીકરણ ત્યારબાદ પ્રથમ અને ત્રીજી સંખ્યાઓના સરવાળા કરતાં આપણને બીજી સંખ્યાના બમણા એટલે પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરો તો બીજી સંખ્યાના ડબલ મળે છે એટલે ટુ વાય મળે છે। તો આને આપણે સમીકરણ તરીકે લખીએ તો એક્સ માઇનસ ટુ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો, આ ત્રીજું સમીકરણ। તો હવે તમારે આ ત્રણ સમીકરણ સહિતનો ઉકેલ મેળવવાનો છે। હવે ધ્યાન રાખજો, જ્યાં કોઈનો સહગુણક જો પહેલામાં તો છે વન વન વન, બીજામાં એક્સવાળું પદ જ નથી, તેનો સહગુણક શું હોય? ઝીરો ત્રણ, સોરી ઝીરો એક અને ત્રણ, અને અહીંયા એક માઇનસ બે એક, બી બરાબર છ અગિયાર ઝીરો અને એક્સ બરાબર એક્સ વાય ઝેડ। અહીંયા તમે એ બી સી લઈને પણ કરી શકો તો તમારું સમીકરણમાં ચલ કયા આવશે? એ બી અને સી। હવે તમે આને એ એક્સ બરાબર બી સ્વરૂપે લખી શકાય છે, તેથી એક્સ બરાબર એ ઇન્વર્સ બી કરી એ ઇન્વર્સ શોધો। એના માટે નિશ્ચાયક એ નોન ઝીરો આવે છે એટલે એડજોઇન્ટ એ શોધવાનું, અને પછી આ રીતથી તમે આ દાખલો આગળ કરી શકશો। તો આશા રાખું છું કે આની તમે પ્રેક્ટિસ કરશો, અને આવો પ્રશ્ન ત્રણ માર્ક્સમાં પૂછાય જ છે એટલે બધા ખાસ આ સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરશે। ચલો, તો આજે આપણે માત્ર એક જ ટૉપિકની ચર્ચા કરીએ છીએ કેમકે અગત્યનો ટૉપિક છે અને તમારે એની ખાસ પ્રેક્ટિસ કરવાની છે। કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ફોન કે મેસેજના માધ્યમથી પૂછી શકો છો। થેન્ક યુ।